મુંદ્રા તાલુકાના રહેવાસી રહેમતુલ્લા મામત કકલે તેમના પુત્ર મુસ્તાક કકલની હત્યાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવા સંબંધે ભુજ એસપીને રજૂઆત કરી. મુંદ્રા તાલુકાના રહેમતુલ્લા મામત કકલના પુત્ર મુસ્તાક રહેમતુલ્લા કકલનું મર્ડર શેડાતા તાલુકો ભુજ નજીક થયેલ હતું, જેની વિધિવત ફરિયાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે, જેમાં આરોપીઓ પૈકી શાહિલ દાઉદ અજડિયા સરફરાજ મામત ટાંકની માનકુવા પોલીસે ધરપકડ કરેલ છે અને બંને જણા પાલારા જેલમાં છે. તેમજ અન્ય બે આરોપીઓ હસન સત્તાર સમેજા અને રફીક શાલે મામત જીએજા નાસ્તા ફરતા છે, જેથી આ બાબતે રહેમતુલ્લા મામત કકલે પશ્ચિમ વિભાગ ભુજ એસપીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે મુસ્તાકની હત્યાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય, તેમજ પકડાયેલા તમામ આરોપીઓની ઓળખ પરેડ થાય અને આ લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે. મારું નામ કાનજીભાઈ ડી સોંદરા, એડવોકેટ મુંદ્રા. અમે ગત તારીખ જે 27/7/2018 રોજ શેડાતાના ભાગોળે જે મર્ડરનો કેસ બનેલ, એમાં માનકુવા પોલીસ સ્ટેશનને 60/2018 કામે ફરિયાદ નોંધાયેલ છે. એમાં સિકંદર રહેમતુલ્લા કકલે જે ફરિયાદ આપેલ છે કે જે નામજોગ ચાર આરોપીઓની, એમાં બે આરોપીઓની ધરપકડ થયેલ છે અને બે આરોપી જે નાસ્તા ફરતા છે બરાબર એને અટક થાય અને એની સાથે કોણ કોણ વ્યક્તિઓ હતા બરાબર એની તાત્કાલિક અસર પોલીસ ખાતું અટક કરે. એના પીડિત પરિવાર છે એમની સાથે અમે આવ્યા છીએ વકીલ તરીકે, ને અમારી રજૂઆત છે કે પોલીસ ખાતું છે આ જે માથાભારે ને નાસ્તા ફરતા આરોપીઓ છે ને રાજકીય વગ ધરાવે છે ને આટલા દિવસ થયા ધરપકડ નથી કરી, તો આ લોકોને તાત્કાલિક અસર ધરપકડ થાય તે માટે મુંદ્રાથી ત્યાં 200-250 જણા બધા એમના જે સગા સંબંધી પીડિત પરિવાર સાથે છે સમાજના લોકો બધા આવ્યા છે. ને એમની માંગણી છે કે જે મુખ્ય આરોપીઓ ચાર છે હમણાં એની તો ધરપકડ થવી જોઈએ, ને એની સાથે 120 ની કલમ લગાવવામાં આવી છે, એના સાથે બીજા કોણ કોણ વ્યક્તિઓ હતા તેની પણ ધરપકડ કરવામાં આવી. અમારી માંગણી છે પોલીસની હાલની તપાસ પ્રમાણે તો બે આરોપીની ધરપકડ કરી છે, પણ હજી બે આરોપીઓ જે નાસ્તા ફરતા છે અને થોડા દિવસો પહેલે એક આરોપી દ્વારા એમના સગા સંબંધી જે આવેદનપત્ર આપવામાં આવેલ છે કે એ નથી, એના માટે પણ એ આવ્યા છે કે ભાઈ આ આરોપીઓ છે એને તો તાત્કાલિક અસરથી ધરપકડ કરો, આ લોકોનો જો મુખ્ય ચાર આરોપી પકડાશે તો જ બીજા કેટલા છે એમાં સવળણી થશે, ખુલશે એવી અમારી માંગણી છે. મારું નામ સૈયદ કાદર સાહેબ આપુ સાડાઉ. એ આવેદનપત્ર આપવાનું હેતુ એ હતું કે 27 તારીખના મુસ્તાક રહેમતુલ્લા કકલની જે હત્યાનો બનાવ બનેલ છે એમાં એના કુટુંબીજનોએ ચાર જણાનું નામ લખાવેલ, જેમાંથી બેની ધરપકડ થયેલ, રજૂ થયેલ કે ધરપકડ થઈ એ પૂરી નથી અમને બાતમી અમને, તો એમાં બે આરોપી હજી અટક થઈ નથી, તો એના જે ઘરના છે એ લોકો પણ એ વસ્તુમાં રસ ધરાવે છે કે હજી એ બે લોકોની અટક થાય તો હજી કોઈ એવો બનાવ બને નહીં. હું મુસ્લિમ અગ્રણી છું એટલે પોલીસ તંત્રને એવું નિવેદન હું કરીશ કે ભાઈ વહેલે ધોરણે જે તમારાથી જેટલું થાય એટલું બે આરોપીઓને જલ્દી ધરપકડ કરો, કારણ કે સામે પર જે છે એ મારા જ સમાજના છે, હું મુસ્લિમ છું એ મુસ્લિમ છે ને આ બનાવ બન્યો એ મુસ્લિમ છે બરાબર, તો આપસમાં તકરાર ન થાય કારણ કે ફરતા હોય. એટલે પોલીસ તંત્રને મારું એ નિવેદન છે મુસ્લિમ અગ્રણી તરીકે કે ભાઈ જેટલી વહેલી ધોરણે થાય એટલી તમે અટક કરો તો આવા બીજા બનાવ બનતા અટકે. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ સેફ મેક્સ માધાપર ભુજ કચ્છ. ઈમેલ dariyalal_beverages@yahoo.com. સેફ મેક્સ કોન્ટેક 0283224221. સેફ મેક્સ દરિયાલાલ બેવરેજીસ.